સાબરકુંડલા શહેરમાં 75 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. હાલ સમગ્ર દેશની અંદર નવરાત્રી ચાલી રહી છે, જેમાં ખાસ કરીને સાબરકુંડલા શહેરમાં સર્વોદય નગર ગરબી મંડળ દ્વારા એક વિશેષ પ્રકારનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ અનોખી રીતે ગરબી તૈયાર કરવામાં આવી છે. સાબરકુંડલા શહેરમાં સર્વોદય નગર વિસ્તાર દેવળા ગેટ વિસ્તારની અંદર 1947થી આજ દિન સુધી એટલે કે 75 વર્ષ જૂની આ પ્રાચીન ગરબી છે. જય ખોડિયાર બાર મંડળ દ્વારા આ નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 11 ફૂટના શ્રીફળમાંથી મહાલક્ષ્મીજી પ્રસન્ન થાય તેવો ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યો છે, જેની અંદર મોટી સંખ્યામાં લોકોએ ખૂબ જ મહેનત કરી છે અને હાલ આ બેહૂબ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યો છે. આ ગરબી મંડળના 75 વર્ષ પૂરા કરી અને 76મા વર્ષમાં આ નવરાત્રિની હાલ ઉજવણી ચાલી રહી છે, જેમાં પ્રાચીન ભાતીગળ રાસ તેમજ અલગ અલગ થીમ ઉપર વેશભૂષા પણ ધારણ કરી અને કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે અનોખી ફ્લેટ્સ ઉપર ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ વર્ષે 11 ફૂટના એક શ્રીફળમાંથી મહાલક્ષ્મીજી પ્રસન્ન થતા હોય જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ગરબી તૈયાર કરવામાં આવી છે. 1947થી આ સાબરકુંડલા શહેરના દેવળા ગેટ વિસ્તારની અંદર ગરબી મંડળનું આયોજન દર વર્ષે હોય છે. છેલ્લા 75 વર્ષથી અલગ અલગ આયોજન કરવામાં આવે છે, અલગ અલગ ફ્લેટ્સ તૈયાર કરી અને આ બે હૂબ માતાજી પ્રસન્ન થતા હોય જેવું આ વર્ષે 11 ફૂટના શ્રીફળમાંથી પ્રસન્ન થતા હોય જેવી આ બે હૂબ મૂર્તિ કલાકૃતિ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ભાવી ભક્તો ફ્લોટ્સના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ વર્ષે પણ પ્રાચીન અને ભાતીગળ લોકગીત ગરબા ઉપર મહિલાઓ રાસ પણ લે છે. અમે આ દેવળા ગેટ, મારું નામ માળવી ગીતાબેન છે. અમે આ દેવળા ગેટ વિસ્તારમાં ખોડિયાર બાળ મંડળ 75 વર્ષથી નવરાત્રિ ઉજવી રહી છે અને નવરાત્રિમાં હર વર્ષે દરેક માતાજી અલગ અલગ સ્વરૂપે અમે બનાવીએ છીએ અને આજે 76મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે શ્રીફળની અંદર માતાજીએ મા લક્ષ્મી સ્વરૂપે પ્રગટ થઈને અમને ખૂબ જ દર્શનનો લાભ મળે અને લાભ જોયા પછી પણ અમને ખૂબ જ આનંદ થાય છે અને અમે બધાને પણ વિનંતી કરીએ છીએ કે ભાવભર્યું બધાને આમંત્રણ છે, દર્શનનો એક વખત લાભ લો.